દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો પર કરશે મન કી બાત. દૂરદર્શન અને રેડિયો પર 11 વાગે પ્રસારણ. વિપક્ષના વિરોધ બાદ ચૂંટણી પંચ પ્રસારણ માટે આપી મંજૂરી. બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા 99 ઉમેદવારોની બીજી યાદી જાહેર. મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની ફાળવણી અંગે સમજૂતી. ત્રીજા મોરચા ધર્મનિરપેક્ષ મોરચાના ઘટક પક્ષો તારીક અનવરના નેતૃત્વમાં લડશે ચૂંટણી. શાંતિ અને એકતાને વિકાસનો રાજમાર્ગ ગણાવવા સાથે વાતાવરણ રહેતા તત્વોને રૂપજાવની તાકીદ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. યુવાનોને અન્યાયથી બચાવવા ફરી વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતા ખેતીને મળ્યું જીવનદાન. ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધાયા માત્ર છૂટાછવાયા ઝાપટા. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ તેમના વિચાર પ્રસ્તુત કરશે. કાર્યક્રમનું આ 12મું સંસ્કરણ છે. કાર્યક્રમ અંગે પ્રધાનમંત્રીએ MyGOV.in પર લોકોના સૂચનો આવકાર્યા છે. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી વિપક્ષે આજના કાર્યક્રમ પર પ્રતિબંધ કરવાની માંગણી કરી હોવા છતાં ચૂંટણી પંચે કેટલીક શરતો સાથે પરવાનગી આપતા આજે આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ પરથી મન કી બાતનું પ્રસારણ થશે. બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં 99 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપે આ યાદીમાં તેના 44 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી નથી. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભા માટે ભાજપ 160 બેઠકો પર ચૂંટણી લડશે. દરમિયાન JDUના ધારાસભ્ય સતીશકુમાર ભાજપમાં જોડાતા ભાજપનું પ્રચાર અભિયાન વધુ મજબૂત બની રહ્યું છે. સતીશકુમારે 2010ની વિધાનસભાની ચૂંટણીમાં રાબડી દેવીને હરાવી હતી. ભાજપે રાધોપુરની સતીશકુમારની ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બિહાર વિધાનસભાની રાજકીય પરિસ્થિતિ હવે ચરમસીમાએ પહોંચી છે ત્યારે મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઇટેડ અને કોંગ્રેસે બેઠકોની જાહેરાત કરી દીધી છે. રાજદ અને જદયુ 101 બેઠકો પર, જ્યારે કોંગ્રેસના 41 ઉમેદવારો ચૂંટણીમાં તેમનું નસીબ અજમાવશે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી, સમરસ સમાજ પાર્ટી, સમાજવાદી જનતા પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી સાથે મળીને સમાજવાદી ધર્મનિરપેક્ષ મોરચાના નામના ત્રીજા મોરચાનું ગઠન કર્યું છે અને બેઠકોની વહેંચણી મુદ્દે સહમત થયા છે. આ મોરચો તારીક અનવરના નેતૃત્વમાં ચૂંટણી લડશે. નાણામંત્રી અરુણ જેટલીએ ગઈકાલે સિંગાપુરના ઉપપ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વિદેશી રોકાણ માટે કરવેરા સંબંધિત મુદ્દાઓ અને રોકાણને આકર્ષવા માટે ભારત દ્વારા લેવાઈ રહેલા વિસ્તૃત પગલાં અંગે ચર્ચા થઈ હતી. અરુણ જેટલીએ બેન્કરો અને રોકાણકારો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ભારતમાં વિદેશી રોકાણ માટે કરવેરા સંબંધિત બાબતો અને નિયામક મંજૂરીઓ મેળવવામાં સરકાર દ્વારા સુવિધા પ્રદાન કરવાના હેતુસર ભજવવામાં આવી રહેલી ભૂમિકા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. અરુણ જેટલીએ ભારતમાં વિદેશી રોકાણને સુવિધા આપવા માટે લેવાઈ રહેલા પગલાંની પણ ચર્ચા કરી હતી. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી સુરક્ષાદળે શનિવારે આતંકવાદીઓના સ્થળનો પર્દાફાશ કરતા ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તેમને મળેલી બાતમીના આધારે રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોએ જમીનમાં દાટેલો હથિયારોનો આ જથ્થો જપ્ત કર્યો હતો. સુરતના માંડવી ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દેશી પશુધન સંવર્ધન વિકાસ કેન્દ્ર ખુલ્લું મૂક્યા બાદ જણાવ્યું હતું કે શાંતિ અને એકતા જ વિકાસનો એવો રાજમાર્ગ છે જેના પર ચાલીને 6.5 કરોડ ગુજરાતીઓએ પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર સર્જન તથા કૌશલ્ય સંવર્ધન જેવા ક્ષેત્રોમાં ગુજરાતને આદર્શ રાજ્ય બનાવ્યું છે. એક પણ ગુજરાતી યુવાનને અન્યાય નહીં થાય તે પ્રત્યે પોતાની સરકારની પ્રતિબદ્ધતા જાહેર કરતા મુખ્યમંત્રીએ વિકાસના વાતાવરણને ઢોળવા નીકળેલા તત્વોને રૂકજાવની તાકીદ કરી હતી. પ્રજાના તમામ વર્ગના સહિયારા પુરુષાર્થથી ઉભી થયેલી પ્રગતિની બુનિયાદને ક્ષતિ પહોંચાડનારા તમામ સામે કાયદો બરાબર રીતે કાયદાનું કામ કરશે.
2001 પહેલા ગુજરાતે જોયેલી અશાંતિની યાદ અપાવતા તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ પ્રતિષ્ઠા મેળવી ચૂકેલા ગુજરાતનું માન સન્માન જાળવી રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે. પશુપાલન અને સંવર્ધનને વેગ આપવા માટે 900 એકર પડતર જમીન મુખ્યમંત્રીના હસ્તે સુમૂલ ડેરીને સોંપાઈ હતી. સૌ સાથે મળીને સૌનો વિકાસ થાય, સૌનું શિક્ષણ પ્રાપ્ત થાય, સૌને પાણી મળે, સૌને રોડ પ્રાપ્ત થાય, આ કામ આપણે સૌ સાથે મળીને કરીશું. સુરતમાં પરવાનગી વગર એકતા યાત્રા કાઢવા બદલ અટકાયત કરાયા બાદ ગઈ મોડી રાત્રે હાર્દિક પટેલનો છુટકારો થયો હતો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી ગઈકાલે સવારે સુરત પોલીસે હાર્દિક પટેલની અને તેના સમર્થકોની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે સુરતમાં હાર્દિક પટેલને ₹1000 જામીન પર મુક્ત કરાયો હતો. હાર્દિક સાથે તમામ કન્વીનરોને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. છુટકારા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આંદોલન ચાલુ રહેશે. બંગાળના અખાતમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિને કારણે રાજ્યભરમાં વરસાદ થવાની આગાહી છે. છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ઊભો પાક બચી જશે તેવી આશા બળવત્તર બની છે. વરસાદે સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશ કર્યો હતો. ગોંડલમાં ધોધમાર પાણી વરસતા રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નવસારીમાં પણ પવન સાથે વરસાદ તૂટી પડતા નદી નાળા છલકાયા હતા. દાદરાનગરમાં પણ ધોધમાર વરસાદ થતા લોકોમાં ખુશાલી પ્રવર્તી રહી હતી. યાત્રાધામ ડાકોરમાં પણ 1.5 મહિનાના વિરામ પછી વરસાદ વરસતા લોકોએ ગરમી અને ઉકળાટમાં રાહત અનુભવી હતી. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદમાં હજી 45% જેટલી ઘટ પ્રવર્તી રહી છે. આશા સેવાઈ રહી છે કે વરસાદનો આ તબક્કો સમગ્ર રાજ્યને ભીંજવીને દુકાળ જેવી સ્થિતિને ટાળશે. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ મહેર કરતા સુકાઈ રહેલા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. બાવળા તેમજ સાણંદ વિસ્તારમાં ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. છેલ્લા 35-40 દિવસ વરસાદ ખેંચાતા ખેડૂતો ડાંગરના સુકાવાના કારણે ચિંતામાં હતા. 2 દિવસથી મેઘરાજાએ ફરી પધરામણી કરતા ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતોએ 1 કલાકના 100 રૂપિયા લેખે પાણી વેચાતું લેવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ મેઘની મહેર થતાં ખેડૂતો હવે ખુશ છે. સાણંદ બાવળા પંથકમાં જો ડાંગરનો પાક સારો થાય તો રાઈસ મિલમાં રોજગારી ઊભી થતી હોય છે. ડાંગર માટે બહુ જ સારો વરસાદ છે. છેલ્લા 1 પાણી સાથે અમારે ડાંગર બરાબર સુકાતી હતી, એના જગ્યાએ અત્યારે બહુ મસ્ત ડાંગરમાં સારામાં સારો વરસાદ, આ કુદરતના આશીર્વાદ રૂપે સારામાં સારો વરસાદ મળ્યો છે. આના સિવાય તો અમારે કલાકોમાં બહુ મોંઘું પડે, કલાકે 100 રૂપિયા છે. આ બાજરી છે, જુવાર છે કે જે આખા ડાંગરનો પાક છે, આવા પાકોને ઘણો જીવતદાન મળી ગયું. ખેતીને લાભદાયક છે અને જે રોગ હતો એ રોગનો નિરાકરણ પણ વરસાદના લીધે બહુ સારું રહેશે. અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં પાયાના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી સંઘ શક્તિનો પરિચય આપ્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીમાં ભાજપની વિજય યાત્રા અવિરત રાખવા માટે કાર્યકરોને સંકલ્પબદ્ધ કરવા માટે આનંદીબેન સરકારના મંત્રીઓ સર્વશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા તથા વસુબેન ત્રિવેદી હાજર રહ્યા હતા, જ્યારે પક્ષ સંગઠન તરફથી પ્રવક્તા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા ઉપસ્થિત હતા. મોદી સરકાર સાથોસાથ આનંદીબેન સરકારે ટૂંકા ગાળામાં હાંસલ કરેલી અનેક સિદ્ધિઓની વાત મતદારો સુધી પહોંચાડવા માટે કાર્યકરોને દોરવણી આપવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના વડામથક સેલવાસમાં લુપ્ત થતી પ્રજાતિના અજગરને બચાવી લેવામાં જીવદયા પ્રેમીઓને સફળતા મળી છે. સેલવાસના પીપરિયા પુલ પાસે ઘાયલ અવસ્થામાં મળી આવેલા દુર્લભ પ્રજાતિના અજગરને સારવાર માટે તાત્કાલિક સરકારી પશુ દવાખાને ખસેડાતા તેનો જીવ બચી ગયો હતો. ગાઢ જંગલમાં જ મળી આવે તેવો અજગર સેલવાસ જેવા શહેરી વિસ્તાર નજીક કઈ રીતે પહોંચ્યો તેનું વન્યપ્રેમીઓમાં પણ આશ્ચર્ય છે. થોડા દિવસની સારવાર બાદ અજગરને જંગલમાં છોડી દેવા માટે વન વિભાગને સોંપી દેવાશે. આ સમગ્ર બચાવ કામગીરી અંગે ડોક્ટર મનીષ તિવારીએ વધુ માહિતી આપી હતી.
जो है उसके लोअर रीजन में राइट साइड इंजर्ड रीजन आ रहा है, लेकिन अभी हम उसके हालत जो है थोड़ा और बेटर करना चाहते हैं, उस हिसाब से आगे हम ट्रीटमेंट को बढ़ाएंगे और नेसेसरी एक्शन लेंगे। और इस समय अजगर आउट ऑफ डेंजर है। वडोदरा खाते योजायेला महसूल ओपन हाउस में राज्यना महसूल विभाग अग्रसचिव के श्रीनिवासने जणाव्यु छे के जमीन महसूल किस्साओं में राज्य सरकारे पारदर्शक वडे सरलीकरण करी जमीन कायदाओं में सुधारा कर्या छे। गणेशजीनी पधरामणी साथे लांबो समय राह जोड़ावीने मेघराजाए पण पुनः पधरामणी करी छे। गणेश भक्ति अने वरसाद एम बन्ने में श्रद्धाळुओ स्नान करी रह्या छे। प्रस्तुत छे एक अहेवाल। રાજ્યભરમાં ભાવિક ભક્તો દુંદાળા દેવને રીઝવવામાં વ્યસ્ત છે। વિવિધ ઝાંખી અને થીમનું આયોજન કરીને સર્જનશીલતાનો જાણે કે ઉત્સવ ચાલી રહ્યો છે। વેરાવળમાં વરસાદી ઝાપટા શરૂ થયા હોવા છતાં ગણેશ મંડપોની શોભા યથાવત રાખવા તાડપત્રી અને કોટિંગ જેવા ઉપાયો કરીને પણ મહોત્સવ આગળ વધી રહ્યો છે। ગણેશજીને ચઢાવેલા મોદક આરોગી રહેલા શ્વેત મૂષક ગણેશ મૂર્તિની આસપાસ ભમતા રહે છે। રોજ રાત્રે વિવિધ થીમ સાથે કાર્યક્રમોનું આયોજન પણ યથાવત છે। આ વર્ષે પણ ગણપતિ બાપાનું ભવ્ય આયોજન કરેલ છીએ। ગઈકાલે રાત્રે અમારે અહીંયા બેટી બચાવવાનો ભવ્ય પ્રોગ્રામ હતો, જેનો હજારો શ્રદ્ધાળુએ લાભ લીધો છે। સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એવો માહોલ સર્જાણો છે, વરસાદી માહોલ, જેથી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે, તાત્કાલિક તાલપત્રીની વ્યવસ્થા કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ ઠેર ઠેર ગણેશ મહોત્સવ ચાલી રહ્યા છે। ગણેશજીની 100 જેટલી મુદ્રા ધરાવતી ગણેશ પ્રતિમાઓનું નગરમાં ઠેર ઠેર સ્થાપન થયેલું છે। મૂવિંગ ડેકોરેશનની પણ ધૂમ છે। એક પંડાળમાં તો ગણેશજી પોતાના મૂષક મિત્રો સાથે લાઈવ સતોડિયું રમી રહ્યા છે। અનેક દેવી દેવતાની ઝાંખી પણ શ્રદ્ધાળુઓને આકર્ષે છે। રાજપીપળામાં પીઓપીના સ્થાને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે। પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધે તે દિશામાં પ્રયાસશીલ રહે છે। છેલ્લા 12 વર્ષથી અમે ઇકો ફેમિલી મૂર્તિનું લાગવાનું પ્રોગ્રામ કરેલો છે અહીંયા ગાડી, અને બીજું કે જે નદીમાં પ્રદૂષણ ના થાય એના માટે અમે ને એમાં ટોટલી માટી અને વાસનું જ આવે છે। જે લોકોએ ગણેશ સ્થાપન કરેલું છે એમને રાજ્યના વિવિધ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ દ્વારા જે ઇકો ફ્રેન્ડલી ડિસ્પોઝલ કુંડ બનાવવામાં આવી રહેલ છે ત્યાં જ ડિસ્પોઝલ કરવા, કારણ કે નમદાર ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રાજ્યમાં પ્લાસ્ટર ઓફ પેરિસ કે સિન્થેટિક કલરનો ઉપયોગ કરેલી ગણેશની મૂર્તિઓ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। રાજ્યભરમાં ભક્તો વરસાદ અને ગણેશ ભક્તિમાં ભીંજાવાનો આનંદ લઈ રહ્યા છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।